પાલુમરા બ્રિજને લઈને વિવાદ અટકવાનું નામ નથી લેતો. બ્રિજમાં નડતર રૂપ મકાન નહીં આપી ગ્રામજનોનો વિરોધ કર્યો હતો, તેથી બ્રિજ અધૂરો જ રહી ગયો હતો. 6 વર્ષ સુધી તેની બ્રિજ લટકી પડ્યો હતો. તો બીજી વિવાદ બ્રિજના નામકરણને લઈને આ ચાલી આવે છે. આજે બરોબર 1 વર્ષ બ્રિજના લોકાર્પણને પૂર્ણ થઈ રહ્યું છે, છતાં પણ આ મહત્વના બ્રિજનું હજી સુધી નામકરણ થઈ શક્યું નથી. 10 લાખ લોકોના લાભાર્થે સરકાર થયેલા બ્રિજ પર નામકરણ અંગે તાકીદ પણ મુકાઈ ચૂકી છે, પરંતુ તાકીદ છેલ્લા 1 વર્ષ નામ વગર ખાલી જ છે. બ્રિજના નામકરણ અંગે ઉમરા ગ્રામજનોની માંગને પગલે પાલ ઉમરા બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ રાખવા અંગેના કામ માટે ગૌ સંસ્કૃતિક સમિતિના દરખાસ્ત પણ આપી હતી, પરંતુ રાજકારણ રમાતા સમિતિ કોરમમાં ના અભાવને નામકરણનું કામ મુલવતવી રહી ગયું છે. ત્યારબાદ આ દરખાસ્ત પર હજી પણ સુધી નિર્ણય કરવામાં આવ્યો જ નથી, તેથી બ્રિજનું નામકરણ છેલ્લા 1 વર્ષથી અદર લાલ રહી ગયું છે. શહેરના પાલ ઉમરા બ્રિજ સાથે 1 વર્ષ પૂર્ણ થયું છે. બરાબર 1 વર્ષ પહેલા 11 જુલાઈ 2021ને રવિવારના રોજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ ત્યારે વિવાદ થયો હતો. સીએમ વિજય રૂપાણીને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું, પરંતુ ત્યારે તકીદમાં નામનો ઉલ્લેખ જ નહીં હોવાને જોતા સીએમ નીતિન પટેલ ડઘાઈ ગયા હતા અને પોતાના હસ્તે ઉદઘાટન કરવા માંગતા ન હતા, પરંતુ સીએમ વિજય રૂપાણીએ પરાણે તેમને હાથ પકડીને રિબિન છોડાવી ઉદઘાટન કરાવ્યું હતું. આ વિડીયો પણ ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાલ ઉમરા બ્રિજની પાલિકા દ્વારા ઉદઘાટન અંગેની તૈયારી કરાયેલી તકીદમાં નીતિન પટેલનું નામ જ ઉડાવી દેવાયું હતું. આ વિવાદ ગરમાતા ત્યારે મેયર હેમાલી બોઘાવાલા તકીદ બદલવામાં આવશે, તકીદમાં નીતિન પટેલનું નામ ઉમેરાશે તેમને કોલ પણ આવ્યો હતો, પરંતુ વર્ષના વહાણા વીતવા છતાં પણ હજી સુધી તકીદ બદલાઈ નથી. આંટીભાઈ રાંડેરિયા સમાજના અગ્રણીય નેતા તરીકે દક્ષિણ ગુજરાતના એ બાબતની અંદર અમે જ્યારે બ્રિજ બન્યો ત્યારથી અમારી આ માંગણી છે કે બાબા સાહેબ આંબેડકર બ્રિજ બનવો જોઈએ. બાબા સાહેબ આંબેડકર તાપી નદીની અંદર આ 14મો બ્રિજ છે અને બાબા સાહેબ આંબેડકર એના માતા પિતાના 14મો રત્ન હતા. અમારી ફક્ત બાબા સાહેબ આંબેડકર 14મો રત્ન હતા અને 14મો બ્રિજ બન્યો તે દિવસથી અમારી માંગણી હતી કે આ બ્રિજને બાબા સાહેબ આંબેડકર બ્રિજ બનવો જોઈએ. આજે 1.5 વર્ષ થઈ ગયું, 1.5 વર્ષના લાંબા ગાળા છતાં બી આ બ્રિજને બાબા સાહેબ આંબેડકર નામ આપવામાં આવતું નથી. એનું કોઈક રીઝન હોવું જોઈએ. અમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, મુખ્યમંત્રી જે તે વખતના વિજયભાઈ રૂપાણીને, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને પણ આ બાબતમાં સમાજના અગ્રણીઓ સાથે લઈને રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આ બ્રિજને 1.5 વર્ષ થયું, છતાં પણ આ બ્રિજને નામકરણ આપવામાં આવતું નથી. તો આ બાબતમાં અમે ફરી પાછા આ બાબા સાહેબ આંબેડકરની રજૂઆત કરવા માટે જવાના છીએ. અગર જો બાબા સાહેબ આંબેડકરનું નામ 1.5 વર્ષ પછી બી આપવામાં આવતું નથી તો અન્ય નામ પણ આપવામાં આવતું નથી, કંઈક કારણ હોવું જોઈએ. બાબા સાહેબ જે આંબેડકર છે 14મા રત્ન તરીકે 14મા બ્રિજનું નામ આપવા માટે અમે જે આગ્રહ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, છતાં પણ નામ નથી આપતા. અમે 13 બ્રિજ બન્યા છતાં બી નામ નથી માંગ્યું, 15મો બ્રિજ બનશે તો પણ નામ નથી માંગવાના બાબા સાહેબનું. અમે ફક્ત ને ફક્ત એક જ અમારી ધ્યેય છે, અમારી એક જ માંગણી છે કે બાબા સાહેબ આંબેડકર 14મા રત્ન તરીકે એમનું નામ આપવું જોઈએ.